મોરબીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પાસે ખંડણી માંગનાર અને ખોટી ઓળખ આપી હોટેલમાં રોકાયેલ શખ્સને મોરબી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. સમગ્ર ઘટના અંગે વાત કરી તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી મોરબીમાં 2 અલગ અલગ હોટેલમાં રોકાયો હતો અને બંને હોટેલ ખાતે પોતાની ખોટી ઓળખ આપી હતી. જે ગુનામાં આરોપી જીનેન્દ્ર શાહનો ટ્રાન્સફર વોરંટ આધારને મોરબી પોલીસે કબજો સંભાળી ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તેમજ અન્ય એક આરોપી વિજયસિંહ રાજપૂત પોતાને અટકાયત કરતા તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. બોગસ આઈકાર્ડ અને બોગસ નામ ધારણ કરીને કંઈક હોટલોમાં રહેવાનો ગુનો નોંધાયો હતો. કોની સામે ગુનો હતો? આપણે અત્યારે કોને પકડીને કોને પકડવાનું બાકી? મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 1 ઓગસ્ટ 2023ના રોજ આઈપીસી કલમ 212, 419, 465, 467, 468, 471, 120B અને 34 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો 2 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો, જેમાં જીનેન્દ્ર ભરતભાઈ શાહ અને વિજયસિંહ રાજપૂત નામ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો. આ કામે હકીકત એવી હતી કે ભાજપ પક્ષવાળા વિરુદ્ધ બદનામી થાય, બદનક્ષી થાય તે પ્રકારના ઉચ્ચારણોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. જે સંદર્ભે જે આ સુરત ખાતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ થયેલ છે અને એ જે ગુનાના કામે આ બંને આરોપીઓ વોન્ટેડ હતા, તેથી આ આરોપીઓ બોગસ આઈડીનો ઉપયોગ કરીને મોરબી ખાતે જેકે હોટલ તથા મહેશ હોટલ ખાતે આ બોગસ આઈડીના આધારે તો એ રોકાણ કરેલ હતું તે મતલબની હકીકત જાહેર કરતો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને આજે તપાસ હતી, એ તપાસના કામે જે જીનેન્દ્ર ભરતભાઈ શાહ છે તેઓને પકડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજો કઈ પ્રકારના કઈ ગુનાની ઇતિહાસમાં શું છે? મેં અગાઉ જણાવ્યું તે મુજબ જે બરોડ સુરત સિટી ડીસીબી પોલીસ સ્ટેશન છે ત્યાં 384, 469, 500, 504 અને 501B મુજબનો ગુનો દાખલ થયેલ છે અને 8 કરોડની ફંડ ખંડણી માંગવા બાબતે ગુનો દાખલ થયેલ છે. કોની પાસે? ભાજપ પક્ષ પાસેના જે ચોક્કસ નેતાઓ છે એની પાસે ખંડણી માંગવામાં આવી.